ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના યુવા નેતા અખિલેશ યાદવે સત્તાનું સુકાન સંભાળ્યું. સત્તાના છ મહિનાની કામગીરી અંગે અખિલેશે સરકારની પ્રશંસા કરી અને કહ્યું કે સમાજવાદી પાર્ટીની સત્તારૂઢ સરકાર એકમાત્ર એવી સરકાર છે જે તેના મેનિફેસ્ટો પ્રમાણે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ સરકાર ધીરે ધીરે તમામ વાયદા પૂરા કરવાની દિશામાં કામ કરી રહી છે. જો મહત્વપૂર્ણ ફેસલે હોય સરકાર કે જો જો ઘોષણા પત્ર મે સમાજવાદી પાર્ટી ને લખાયો ઉન ઘોષણાઓ કો ઉન ફેસલો પે અમલ કરના શરૂ કિયા હે. ઘોષણા પત્ર હાલાકી 5 વર્ષ કે લિયે હે. બજેટ કે બાદ और एक साल जब समाप्त होगा तो मैं ये कह सकता हूँ कि बहुत सारी चीज़ें जो घोषणा पत्र में थी ज़्यादा से ज़्यादा चीज़ों को हम लोगों ने पूरा किया है और पूरा माना है. पहली बार ऐसी सरकार बनी है जो घोषणा पत्र पे पूरी तरीके से अमल कर रही है. सरकार ना कामकाज अंगे समाजवादी पार्टी विपक्ष ना नेता मायावती ने 1 થી 10 वच्चे नंबर साचवा विनंती करी त्यारे मायावती ए कह्यु कि आ सरकार 0 नंबर आपवाने पण लायक नथी. यदि 6 महीनों के अंदर इस सरकार की कार्यशैली के ऊपर या इनके इसकी रिपोर्ट के ऊपर यदि बीएसपी से आप पूछें कि आप कितने नंबर देंगे, मैं समझती हूँ कि इस सरकार को मैं ये सरकार 0 नंबर भी देने लायक नहीं है. મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સામે માયાવતીની કારમી હાર થઈ હતી અને તેમને મુખ્યમંત્રીની ખુરશી છોડવાનો વારો આવ્યો હતો.